मित्रों आवी बीजी अनेक यम्मी अने टेस्टी रेसिपीज जोवा माटे गुजराती रसोई चैनल ने सब्सक्राइब करशो अने बाजू में आपेला बेल आइकॉन ने पण क्लिक करशो जेथी करीने मारी नवी रेसिपीजना नोटिफिकेशन तमने ऑटोमेटिकली आवता रहेशे। हेलो फ्रेंड्स, आजे हूँ तमने मकाईना दानामांथी पूरीओ केवी रीते बनावानी ए रेसिपी बताऊँ छू। हवे तो केवू बारे महीना तमने मकाई मळी जाय छे, पण जे वस्तु जे सीजन में मळती होय ए सीजन में ए वस्तुनो टेस्ट घणो ज अलग होय छे, एटले तमे आ सीजन में मकाईमांथी आ पूरी बनावीने जरूर ट्राय करशो। तो चलो आपणे आ मकाईनी पूरीओ केवी बनावानी ने ए जोई लईए। सौ प्रथम एक बाउल में आपणे एक कप घऊनो लोट, 3/4 कप चोखानो लोट, 3/4 कप काचा मकाईना दानानी पेस्ट। अहीं आपणे मकाईना दानानी पेस्ट एकदम स्मूथ तैयार करीशुं। 1/2 टीस्पून हळदर, 1.5 टीस्पून लीला मरचा आदुनी पेस्ट, 1 लींबूनो रस, 1 टीस्पून खांड, स्वाद प्रमाणे मीठू, 1-2 टीस्पून तेल, 1/2 कप लीला धाणा नाखीने मिक्स करी લઈશું। પૂરીનો લોટ આપણે થોડો કઠણ રાખીશું અને આમાં આપણે મકાઈની પેસ્ટ નાખી હોવાથી પાણીની જરૂર બિલકુલ નહીં પડે, પણ એક વાતનું તમે અહીંયા ધ્યાન રાખશો, મકાઈના દાણા આપણે અધકચરા ન રાખતા એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું, જેથી કરીને આપણે જ્યારે પૂરીઓ વણીશું ને તો પૂરીઓ આપણી વ્યવસ્થિત તૈયાર થશે। થોડું તેલ લગાવીને ફરીથી એકવાર એક સરખું કરી લઈશું। પૂરીનો લોટ તમે જેટલો મસળો ને એટલી આપણી પૂરી સરસ અને મસ્ત ફૂલે છે। હવે આ લોટને આપણે 10-15 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। બાંધેલા આ લોટમાંથી એક નાનો લુઓ તૈયાર કરીશું અને આપણે એક નાની પૂરી તૈયાર કરીશું। પૂરી વણતી વખતે આપણે થોડી જાડી રાખીશું જેથી આપણી પૂરી સરસ ફૂલશે। તમે આ મકાઈની પૂરી સવારના ચા સાથે પણ લઈ શકો છો। આ માટે મેં એક અલગ તંદૂરી ચાયની રેસીપી આપણા માનીતા ગુજરાતી રસોઈ ચેનલ ઉપર અપલોડ કરેલી છે। મિત્રો, તમને જો આ તંદૂરી ચાયની રેસીપી જોવી હોય ને તો ઉપર આપેલા આઈ બટનમાં મેં લિંક એની આપેલી છે, તો તમે જોઈ શકો છો। કડાઈમાં વધારે તેલ મૂકીને થોડું ગરમ થવા દઈશું, ત્યારબાદ તૈયાર કરેલી પૂરીને ડીપ ફ્રાય કરવા માટે મૂકીશું। પૂરી તળતી વખતે આપણે થોડું ઉપરથી એને પ્રેસ કરીશું અને થોડું તેલ નાખીશું જેથી કરીને આપણી પૂરી સરસ ફૂલી જશે। હવે એને પલટાવીને બીજી બાજુથી પણ ડીપ ફ્રાય કરી લઈશું। જુઓ આપણી પૂરી કેવી સરસ ફૂલીને તૈયાર થઈ છે। હવે એને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। ગરમાગરમ મકાઈની પૂરી અથાના સાથે સર્વ કરીશું। મકાઈની આ સિઝનમાં પૂરીનો આનંદ લો અને તમને કેવી લાગે છે એ જણાવવાનું ભૂલશો નહીં। જો તમને આ રેસીપી ગમી હોય તો મિત્રો શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।